મધ્યના 53માં વચનામૃતમાં સ્વામિનારાયણ ભગવાન કૃપા કરીને કહે છે, જીવને જ્યારે મોહ વ્યાપે છે ને, કોઈ પણ જીવને જ્યારે મોહ વ્યાપે ત્યારે એને પોતાના દોષ દેખાતા નથી, એ મોહનું રૂપ છે. અને જીવ માત્રને ડાપણનો બહુ માન હોય છે. જીવ માત્રને હું બહુ ડાયો છું, કોણ જાણે, કોઈ જ પોતાની જાતને ગાંડા તો ગણતા જ નથી, ના હું તો બહુ ડાયો છું. કોઈ ગાંડો દેખાતો હોય તમને, એને પૂછો, શું બહુ તું બહુ હોશિયાર છે, છો જ ને, મારા પપ્પા મમ્મીને કઈ પાન નથી, બાકી હું તો બહુ હોશિયાર છું. એટલે આપણા સંતો કહે છે કે જીવનો સ્વભાવ કેવો હોય છે, બુદ્ધિમાં પૂરો. દરેક જીવ પોતાને બુદ્ધિમાં પૂરા માને છે. બુદ્ધિમાં પૂરો, વાણીમાં સુરો અને ધનમાં અધૂરો, આ લક્ષણ છે જીવોનું. ગમે એટલી સંપત્તિ હોય તો અધૂરો ને અધૂરો. આપણે હવે બહુ થઈ ગયું એમ ક્યારે પણ નથી થતો. સ્વામિનારાયણ ભગવાન વચનામૃતમાં કહે છે કે જીવ માત્રને ડાપણનું બહુ માન હોય છે, પણ એ વિચાર કરતો નથી તારું ડાપણનું શું ઠેકાણું, તને તારા જીવની એ ખબર નથી. જીવ બહુ ડાપણ કરે છે પણ પોતાનું માથું કોઈ દાડો જોઈ શક્યો જ નથી જિંદગીમાં. પોતાનું માથું જોવું હોય તો કાચના ટુકડાની મદદ લેવી પડે છે, એ સિવાય તો માથું સરખું દેખાયું નથી એમને. અને ડાપણ આખી દુનિયાનું કરે, હા એ આવા, આ એ તેવા, આને આમ ન કરવું જોઈએ, આને તેમ ન કરવું જોઈએ, આખા ગામનું ડાપણ કરે. સ્વામિનારાયણ ભગવાન કહે છે કે એને ખબર નથી કે તારા શરીરમાં જીવ છે એ કાળો છે કે ધોળો, કોઈ દાડો જોયો, લાંબો છે કે ટૂંકો, એ કઈ ખબર નથી. તોય પણ મોટા પુરુષ અને ભગવાન એની ખોટ કાઢે કે આ મોટા પુરુષ છે પણ આટલું ઠીક કરતા નથી. નહીં, ઘણી વાર આપણે તમને એવી વાત સાંભળવા મળશે, હા એ સ્વામીજી બહુ મોટા ખરા પણ આટલું બરાબર કરતા નથી. ઓહો, આ મહારાજને નથી ગમતો. અને શ્રીજી મહારાજ કેવો કે જાણો છો, એનો મૂર્ખ કે છે. પણ એ મૂર્ખ એમ નથી જાણતો કે ભગવાન તો અનંત કોટી બ્રહ્માંડને વિસર્યા જે જીવ ઈશ્વર તેને હથેળીમાં જળના ટીપાની જેમ દેખે છે. અનંત કોટી બ્રહ્માંડના આધાર છે. શેષ શારદ બ્રહ્માદિક જેના મહિમાના પારને પામતા નથી, માટે એવા પરમેશ્વર એના ચરિત્રને વિશે ને ભગવાનની સમજણને વિશે જેને દોષ દેખાય છે એને વિમુખ અને અધર્મી જાણવો, સર્વ મૂર્ખનો રાજા જાણવો. અને ભગવાન ને ભગવાનના ભક્તની તો સમજણ બહુ અલૌકિક હોય છે. એને દેહાભિમાની જીવ ક્યાંથી સમજી શકે. મુક્તાનંદ કે હરી હરી જનની ગતિ છે ન્યારી. મુક્તાનંદ સ્વામીના શબ્દ છે. મુક્તાનંદ કે હરી હરી જનની ગતિ છે ન્યારી. એની ગતિ તો બહુ ન્યારી છે. દેહદર્શી દેખે એને પોતા જેવા સંસારી, એને ખબર જ નથી જગતના જીવને કે ભગવાન ને ભગવાનના જે મુક્ત હોય એની ગતિ શું છે, એની દ્રષ્ટિ કેવી હોય, એને વિચાર કેવા હોય. પણ મૂર્ખાઈ કરીને ભગવાન ને ભગવાનના ભક્તનો અવગુણ લઈ અને વિમુખ થઈ જાય છે.